एक आंख में अमी और एक आंख में कमी जो घाट बनासकांठा की राजनीति में घड़ायो छे। दांतीवाड़ा डेमनु पानी बनास नदी में छोड़वाथी डिशा पंथकना खेडूतोने थोड़ाक समय माटे भले फायदो थयो होय, परंतु बीजी तरफ मांड मांड डेम में पानीना लीधे खेती करीने गुजरान चलावता पालनपुर पंथक खेडूतोने पाणी वगर वलखा मारवानो वारो आव्यो छे। एक बाजु बनासकांठा जिल्लामां पाणीनो पुकार पीवा माटे खेडूतो करी रह्या छे, त्यारे दांतीवाड़ा डेमनी अंदरथी दांतीवाड़ा डेमनो मुख्य गेट रिपेर करवानो होवाने लई दांतीवाड़ा डेमनी अंदरथी नीचाणवाड़ा डिशा सहित पाटण जिल्लाना केटलाक तळાવો ભરવામાં આવ્યા હતા, જ્યારે આ ડેમની કેનાલનો ગેટ રિપેરિંગ કરવાનો હોવાથી ડેમની સપાટી 531 કરવી જરૂરી હોવાના લીધે દાંતીવાડા ડેમની અંદરના પાણીનો નિકાલ કરવા માટે 3 હેડ મારફતે ડિશા સહિત પાટણના તળાવો ભરવામાં આવતા હતા। પાણી પ્રવાહ હેડ ઓછો હોવાના લીધે પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને લઈ કેટલાક રાજકીય નેતાઓ વોટ બેંક માટે ખેડૂતો માટે નદીમાં પાણી છોડાયું હોવાનો દાવો પણ કરી રહ્યા છે। ત્યારે દાંતીવાડા ડેમની અંદર 7 ફૂટ જેટલા પાણીનો નિકાલ કરી દેવાતા દાંતીવાડા ડેમમાં હાલ માત્ર ને માત્ર 2% થી પણ ઓછું પાણી હોવાના લીધે 50 થી પણ વધુ જેટલા ગામોમાં પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે। ત્યારે પાણીના મુદ્દે જેને જેને રાજકારણ કર્યું છે તે પણ પ્રજા હવે ઓળખી ગઈ છે। વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠામાં દાંતીવાડા ડેમમાં અમુક નેતાઓ ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે દોતિયા ડેમમાં આવી અને કોઈ પણ જાતની સરકારી માહિતી નહોતી, છતાં ડેમના નહેરના ગેટનું પાણી છોડી નદીમાં નાખવા આવ્યું તે પાણીનો વેડફાટ થયો છે અને આવી પ્રસિદ્ધિ લોકો આ દોતિયાડા તાલુકાના અને સમગ્ર બનાસકાંઠાના ખેડૂતો પણ આ એમની પ્રસિદ્ધિ મેળવવા માટે જે એમને આ પાણી નહીં પણ ખેડૂતોનો લોહીનું વેડફાટ કર્યો છે, તો ખેડૂતો બનાસકાંઠાના ખેડૂતો ક્યારેય પણ આ નેતાઓને માફ કરશે નહીં અને એમને જો લાહોર લેવો છે, એમને પ્રસિદ્ધિ મેળવી છે તો સમગ્ર નર્મદાની પાણી નાખવાની આખી તૈયારી છે, તો દોતિયાડા ડેમમાં પાણી નાખો અને નદી વહેતી કરો તો આજુબાજુ ખેડૂતો તળ ઊંચાવશે, આ પાણીથી કંઈક તળ ઊંચાવવાના નથી, ખોટો પાણી વેડફાટ કર્યું છે આ ખેડૂતો જે નેતાઓ ખોટી ખોટી પ્રસિદ્ધિ મેળવવાનું બતાવ્યું છે તો દોતિયાડાના ખેડૂતો ક્યારેય માફ કરશે નહીં। એક બાજુ ઉનાળો આકરો સાબિત થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ દાંતીવાડા ડેમનું તળિયું દેખાઈ રહ્યું છે। દાંતીવાડા ડેમની અંદર માત્ર ને માત્ર 2 ફૂટ જેટલો જથ્થો હાલમાં દાંતીવાડા ડેમની અંદર પડ્યો છે અને દાંતીવાડા ડેમની અંદરથી નહેરના ગેટ રિપેરિંગ કરવાની બાબતને લઈને 7-8 ફૂટ જેટલું પાણી દાંતીવાડાના નહેર મારફતે પાટણ સહિત વિસ્તાર ગામના તળાવ ભરવામાં આવ્યા હતા। ત્યારબાદ પાણીનું હેડ ઘટી જતા આખરે પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક નદીમાં પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી હતી, પરંતુ દાંતીવાડા ડેમના 50 ગામના ઉપરથી જે 50 જેટલા ગામો આવેલા છે હાલમાં તો 50 જેટલા ગામોમાં પીવાના પાણીની ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ તો દાંતીવાડા ડેમમાંથી તળાપા મારફતે દાંતીવાડાના 110 જેટલા ગામો અને 36 જેટલા પરાઓમાં અઠવાડિયામાં માત્ર ને માત્ર 1-2 દિવસ પાણી પહોંચી રહ્યું છે, ત્યારે હાલમાં તો 50 જેટલા ગામોમાં પીવાના પાણી ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે દાંતીવાડા ડેમની અંદરથી જે નહેર મારફતે પાણી છોડવામાં આવ્યું હતું અને પાણી બાબતમાં જે રાજકારણ રમાયું છે, ત્યારે દાંતીવાડા તાલુકાના કેટલાક ખેડૂતો આ બાબતે ફિટકાર વરસાવી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પાણી બાબતે જે રાજકારણ કર્યું છે એમાં ખેડૂતો નારાજગી દુખાઈ રહી છે, ત્યારે હાલ તો દાંતીવાડાના ઉપરવાસના 50 થી વધુ ગામોમાં પીવાનું પાણી નથી મળી રહ્યું। કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા।